નમસ્કાર, હું રિયાના શ્રી મોદી શ્રી આજે મહેતા વિનય મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત એક વિકાસશીલ દેશ છે અને ટેકનોલોજીનો ખૂબ જ સારો વિકાસ થઈ ગયો છે. ટેકનોલોજીને કારણે આપણું જીવન ખૂબ જ આરામદાયક બની ગયું છે, પરંતુ મજૂરો માટે તો કોઈ વિચારતો જ નથી. તો અમે મજૂરો માટે એક સાધન બનાવ્યું છે જેનું નામ છે મજૂરો માટેની ટ્રોલી. આ ટ્રોલી બનાવવા માટે મેં 20 ફૂટ લાંબી પીવીસીની પાઇપોને ટી અને એલ્બો વડે જોડીને બે ફ્રેમ તૈયાર કરવામાં આવી છે. પ્રથમ ફ્રેમમાં નીચે રોલર લગાવેલા છે અને બીજી ફ્રેમમાં પીવીસી બેન્ડ વડે ખભાના હાથા તૈયાર કરવામાં આવે છે, જેની ઉપર સ્પંજ પણ લગાડેલું છે. આ સાધનને આપણે 3 રીતે ઉપયોગ કરી શકીએ છીએ. પ્રથમ રીત, મજૂરો જ્યારે માલના તગારા માથા ઉપર ઉપાડે છે ત્યારે તેમને માથા ઉપર દબાણ આવે છે અને તેના કારણે તેમને માઇગ્રેશન, માથું દુખવું, મગજની નસો ચોંટી જવી જેવા રોગો થાય છે. પરંતુ આ સાધનની મદદથી માલનું તગારું માથાથી 2-3 ઇંચ ઉપર રહે છે અને જેથી તેમને માથા ઉપર સહેજ પણ વજન લાગતું નથી. તેમનું બધું વજન ખભા ઉપર આવી જાય છે અને ખભાના હાથા ઉપર પણ સ્પંજ લગાડેલું હોવાથી ખભા ઉપર પણ એટલું બધું વજન આવતું નથી. તો આ રીતે મજૂરોના જે માથાના પ્રોબ્લેમ થાય છે તે આપણે દૂર કરી શકીએ છીએ. બીજી રીત, તો જ્યારે મજૂરો પીઠ ઉપર તમે જોયું હશે કે સિમેન્ટના બોરા ઉંચકી ઉંચકીને લઈ જતા હોય છે જેથી તેમને કરોડરજ્જુની પ્રોબ્લેમ થાય છે. પછી તેમને ગાદી બેસી જાય છે, મણકા ખસી જવા જેવા પ્રોબ્લેમ પણ થાય છે. પરંતુ આ સાધનની મદદથી માલના જે બોરા હોય છે તે આ ભાગ ઉપર આવી જાય છે અને તેનું બધું વજન ખભા ઉપર આવી જાય છે, જેથી મજૂરોને પીઠના જે પ્રોબ્લેમ થાય છે તે થતા નથી. હવે ત્રીજી રીતમાં તમે જોયું હશે કે મજૂરો ખૂબ જ ભારે વસ્તુઓ જે ઉપાડી નથી શકતા, તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ખૂબ જ તકલીફ પડે છે. પરંતુ આ સાધનની મદદથી તમે એ જે બોરી હોય કે ઈંટો હોય તે આ અહીંયા મૂકી અને તેને મજૂરો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકે છે અને તેમને પ્રોબ્લેમ થતો નથી. તો આ સાધન ત્રણ રીતે તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. તમને એમ થતું હશે કે આ સાધન ત્રણ અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી શકી તો તે કેટલું મોંઘું હશે, પરંતુ ના, આ સાધન 500 કે 600 રૂપિયામાં તૈયાર થઈ ગયું હોય છે. આ સાધન મજૂરો માટે આશીર્વાદરૂપ હોય છે. તો હું એવો જ આગ્રહ રાખું છું કે આ સાધન આપણે મજૂરો માટે બનાવીએ અને મજૂરોને આપીએ જેથી તેમને સરળતા રહે. આ સાધનની મદદથી મજૂરોને આર્થિક તથા શારીરિક લાભ થાય છે. અસ્તુ, થેન્ક યુ.